પ્રકરણ તેર મહાત્માના માણસ ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનારા ધીરુબહેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો અધૂરો કોલ એક લહર વિશ્રમ્ભ કથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે વડવાનલ સીમડાના ફૂલ વાવણટોળ વમળ કાદંબરીની માં બીજ એમની નવલકથાઓ છે વાંસનો આંધળી ગલી આગંતુક અનુસંધાન અને માણસ તેમની નવલકથાઓ છે પરદુખ પેસ્તનજી ગગનમાં લગન તેમના હાસ્યરસના પુસ્તકો છે પહેલું ઈનામ પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે ધીરુબહેને ભવની ભલાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે બતકનું બચ્ચું અંડેરી ગંડેરી ટીપ રિટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યાંતર રીતે કેવા રૂપાંતરણ પામે છે તેનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે ઓછા અધૂરા અભ્યાસે સાથીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે તેટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે આરબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે જટ ઉતરતી ન હતી કિંંતુ જેલમાંથી છૂટીને ઘરે જતાં પતિવ્રતા પત્ની ખાદી ખાદીવેશે જોતા જ્યાં તમે ત્યાં હું સંભળતા જ તે આભો બની જાય છે નાયકની ગાંધી નિષ્ઠા અને નાયિકાની પતિ નિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એક નિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશેષ છે જલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટમણાઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મતતા મરતા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે પ્રકરણ તે મહાત્માના માણસ માફી માંગીને નથી છૂટ્યો કંઈ સરકારે જખ મારીને છોડ્યો છે મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો અને એટલે જ એ લાંબી ડાફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો બાકી એના શરીરમાં તો રહ્યું તો જ શું વધારે ખેંચી શું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત હજી એ ચક્કી પીસતો હોત ડંડુકાના માર ખાતો હોત કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત પણ એ બધાનું એને મન કંઈ નહોતું એનાથી નહોતી સહેવાતી તે ગાળ નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું એમાંને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી એમાંને એમાં ત્રિભોવન વાણિયાની નોકરી છોડી દીધેલી

એકલો અટુલો ઓછો ભણેલો એક ધરતીનો બાળ જેને બરબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે જેને જાજુ બોલ્યાની ફાવટ નથી જેને જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી સાગરના મોજા સાથે સંખલો જેમ કિનારે ઘસડાઈ આવે તેમ રાષ્ટ્રીયતાના જુવારમાં જે પોતાની ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે અને મુદ્દત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂછડા આમળવાને જ અભિલાષા સેવે છે એને શું કરવું એની ગતાગમ ન હતી છતાં એને હાથેથી કંઈક થઈ તો જતું જ જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુ ભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખો ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું એકવાર બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે આ એવું કેવું કે હું મૂંગે મૂંગે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય આ વાત એને સમજાતી નહોતી જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનો ભણતર ઠીક ઠીક આગળ વધ્યું હતું અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કરતું હતું મણીભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે અજાણ્યો થતો જાય છે આ નવો મણીભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બન્યું જતું હતું ને હવે એ પૂરું થઈ ગયું હતું એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા મણિભાઈ તો મણીભાઈ જ હતો કંઈ આઈન્સ્ટાઈન ન હતો

મહેન મહેન્તુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદણ દેખાતું નહોતું ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ પાછળ ચાર પાંચ ઢલડીનું ટોળું આવ્યું મણિભાઈ ઊભો રહી ગયો એને સુખ ઉપજ્યું એને ઘર સાંભળ્યું એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે એ કંઈ વધારે નહીં બોલે મણિભાઈ આયાભાઈ કહીની જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે પણ રાજી તો થશે જ મનમાં ને મનમાં કદાચ દીકરાના દુગડા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખીએ થશે પણ કશું બોલશે નહીં કંઈ પૂછશે નહીં એ બધું બાનું કામ બા તો તરત જ ઠેક પરસાળના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની આયો ભાઈલા હાય હાય કેવો થઈ ગયો છે કરતિક આંખે આંસુડા ભરી દેશે ઝટપટ ઘૂમતાથી આખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે સોનું તે સી ચીજ છે એવો ચડક ચડક કરતો પિત્તળનો લોટો એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી માણસ બીજું શું માંગે આ દુનિયામાં મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા પછી એની અંદર ઉપસતા પહેલાં બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી બા હજી લાજ કાઢે છે ગુમટો તાણે છે કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખો કપાટ ઢંકાઈ જાય એવો તો ખરું જ એ કાંઈ બરાબર ન કહેવાય બાને એકવાર ગાંધીબાપુના આશ્રમમાં લઈ જવી પડશે ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે લાજ ન કાઢવી ઘરેણાં ન પહેરવા ને ભાગોળમાં પેંચતો મણીભાઈ લગભગ હસી પડ્યો બાને તો ઠીક હીરા કોઈ કાળે સમજાવી શકાય એને ઘરે બેહદ શોખ હતો બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાખીના એ રાત દિવસ પહેરતી અને સાત પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અમુક મંજૂસ ખોલીને હાર પહોંચા અને સાંકડા કાઢતી જ બા કોઈ વાર ટોકતી બધે બધું પહેરવું જ એ લખી આલ્યું છે પણ હીરા ધરાળ કાઢતી ને પહેરતી બાને સામે જવાબ ના વાતી પણ દેરાણીને ને મોયે બબડતી બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ગાલી મેલવા હીરાનો ખોડો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તે તેણે તત્કાળ નકારી કાઢીને સીધ્યા સાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી છોકરો હવે મોટો થયો હશે પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતો શીખ્યો હતો રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું નહીં તો કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આયે આવી જતી હતી જોકે પેલી અહિંસા કરતા વધારે આકરું નતું લાગવાનું હસે હવે આમ ને આમ ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાહીઓ લાઠી ને કાંકરી વાળા રોટલા આઘા જતા ગયા નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું માં બાપના કરચલી ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું સાથીદારો એ તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણીભાઈ પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું એને ઘરમાં રહેવું હતું એને હીરાને મળવું હતું બા અછોવાના કરે એ માણવું હતું ગામના માણસો તે મીટિંગ બીટિંગ ભરશે કાં તો હાર પહેરાવશે કદાચ નિશાળના માસ્તર ને બોલાવી લાવશે ભાષણ કરવા પોતે કંઈક જવાબ વાળવો પડશે છેલ્લે ભારત માતા કે જય મહાત્મા ગાંધી કે જય એમ બોલાવવું પડશે માળું આ હિન્દી નું એક નવું જ હતું પણ કંઈ નહીં શીખી લેવાય એ તો આ ગુજરાતી ન બરાબર આવડવું એમ ને એમ હિન્દી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને એ ઓછા કઈ ખોટું કહે આવા આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલા ઉપાડતો મણિભાઈ પોતાના મોહલ્લામાં આવી પહોંચ્યો

ઘર પાસે પહોંચતા પહોંચતા તો એને કેટલાય વિચાર આવી ગયા એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અસર સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ભારેખમ કમાડ બંધ થઈ આ કમાન્ડ કદી બંધ ન હોતા થતા વર્ષોના વર્ષો લગી બંધ ન હોતા થયા મણીભાઈ સંભરણામાં સંભારણામાં તો નહીં જ હંમેશા નાની ઝાંપલી જ વસાતી આજે આજે આ કમાડ બંધ એના મનને એક ધક્કો લાગ્યો એણે ભારે સલ સાકડ ઉંચકી અને ખખડાવી કોઈ બોલ્યું નહીં એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી તે સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ કઈક છે મનમાં વિમા સતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી બા એ બા કમાડ ખોલો હું છું હું અંદર અને બહાર નિહ શબ્દ શાંતિ છવાઈ ગઈ મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે એક સ્વપ્ન જુએ છે અડધી રાતે છાતી પર ભયના ઓઠાર બનીને છવાઈ જાય એવું દુઃહ સ્વપ્ન જરા પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય બા દોડતી દોડતી બહાર આવે હરક હરખઘીલી થઈને પૂછે ભાઈ આયો એ એ પણ એક બીજું સ્વપ્નો જ ના હોય ઓચિંતા પગ દુખવા માંડ્યા બહુ થાક્યો છે પોતે બગલ થયેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો તે સાથે ઉપલી खिड़की બારી ખુલી ક્રોધ ભરી ગર્જના સંભળાઈ જીઓ છે હું હું મણ્યો વેરી ભાઈ નો મણ્યો તો ચેર નો મહણા માં ગયો હેન્ડ તો થા હેન્ડ ટો મોટી માતમા વાળી ના જોઈ હોય તો અને બારી વસાઈ ગઈ દિશ શૂન્યા બનીને મણીભાઈ એ બારી સામે તાકી રહ્યો ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે એણે બગલ થયેલો પાછો ઉચક્યો મણમણ ના થઈ ગયેલા પગ ઘસડ્યા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું આભારવાસ કૂતરા એ પહેલા પૂંછડો પટપટાવી અને ટોળે વળ્યા પછી ગાંઠિયા સૂંઘીને આગા ખસી ગયા ઠીક ત્યારે તમે જાઓ અપાર ખેદથી થી મણિભાઈ પાછું વળીને જોયા વગર બાપ દાદા નો કાયમ માટે છોડ્યો એને સમજાતું નહોતું કે શું કરવું સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ માતા પિતા સમજાવવા જોઈએ પેલું શું હા હૃદય પરિવર્તન કરાવવું જોઈએ પણ ગાંધીજી ક્યાં એના મા બાપને ઓળખતા હતા એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈ ના નહીં લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી જ કઈ નહીં પોતે સાબરમતી ચાલ્યો જશે આશ્રમમાં રહેશે રેતીઓ કાટશે દેશ સેવા કરશે નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે આ વખતે ડહ્યો થશે કોઈના પર હાથ નહીં ઉપાડે વેરીભાઈને જો એમ લાગતો હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ માએ પણ બારનું ન ખોલ્યું મગજ બેર મારી ગયું હતું પણ પગને એમની પોતાની આગવી સૂજ હતી રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગન્યો બેઠો હતો એકવાર તો મણીભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો ખરો પણ પાછો બાજુમાં બેઠેલા વડેલોથી દબાઈને બેસી ગયો મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો સમયથી કોક આવતું હતું બોલ્યું શું હેંડિયા સુંદરણા મણિભાઈએ જવાબ ન આપ્યો આગળ ચાલ્યે જ ગયો પછી આস্তেથી મનમાં કુંડાળા જાગ્યા સાથે પેલા એ સુન્દરણાનું નામ દીધું ત્યાં તો કોઈ સગુવાલું ન હોતું રહેતું પણ પાછા વળવાની કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી એ તો સારું થયું કે જોઈ તો રાત સામે મળ્યો એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત પણ જોઈ તો મળ્યો જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરાણાની વાટે ચાલ્યા હજી એને બધું માન્યમાં ન હોતો આવતો હીરા એકલી ઘર માંડીને રહે અરે એ બને જ કેવી રીતે પણ બન્યું હતું સાવ નાનું ઘર હતું પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી સામે કાઠીનો ખાટલો હતો એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામે દોડી મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ આ હીરા છે જોઈશો છો તાકી તાકીને પણ તું લે હું જ ને નથી વર્તાતી તારા ઘરેણાં ક્યાં ગયા ડોભુ આકાશમાંથી આવ્યું હશે નહીં તારે પણ એ બધી વાત પછી પહેલા બેસો પાણી બાણી પીઓ હાય કેવા થઈ ગયા છો સાવ પતિ પત્ની મળ્યા બધી વાતો થઈ બાપની જોહુકમીની ને બાના નિર્બળ વિરોધની ને હીરાના પિયરિયાએ એ લીધેલા વલણની ને એવી બધી પણ મણિભાઈના મનનું કૌતુક મટતું નહોતું પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો પણ આ હીરા એને કોણે આ શીખવાડ્યું એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકે હીરા તો જાણે ટૂંકો ને ટચ જવાબ જ્યાં તમે ત્યાં હું આપીને વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી પણ મણિભાઈ કંઈ કઈ સમજાયું નહીં એ બહુ જ વિચારમાં પડી ગયો વિચારમાં ને વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા જેવો દિવાસળી પેટા ગયો કે હીરા એના હાથ પર ઝાપટ મારીને કહ્યું રાખો હવે શોભતા નથી મહાત્માના માણસ થઈને પત્નીના હાથની પહેલ વહેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો ચીડાવાની તૈયારીમાં હતો ત્યાં સામ નજરો મળી અને બંને હસી પડ્યા